લોકસભા ચૂંટણીની આદર્શ આચારસંહિતા પૂર્ણ થતાની સાથે રાજ્યના કેબિનેટ મંત્રી અને જસદણ વિછિયાના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાએ જસદણની સરકારી હોસ્પિટલ જીવલેશ્વર પાર્ક તેમજ નવી બની રહેલા રમતગમતના તાલુકા કક્ષાના સંકુલની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી, જેના કારણે જસદણ તાલુકાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓમાં દોડધામ મચી હતી. જસદણ શહેરને પીવાનું પાણી 6-7 દિવસે મળી રહ્યું છે. આ બાબત કુંવરજીભાઈ બાવળિયાને ધ્યાને આવતા તેમણે બાખલવડ ગામે આવેલ આલણસાગર તળાવની મુલાકાત લીધી હતી તેમજ જસદણ શહેરના લોકોને પીવાનું પાણી સમયસર મળી રહે તેની તકેદારી રાખવા જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસરને સૂચન કરાયું હતું. ગત લોકસભાની ચૂંટણી વખતે રાજકોટ લોકસભા મતવિસ્તારમાં અમારી વિધાનસભા જસદણ અત્યાર સુધીમાં ભારતીય જનતા પક્ષને બહુમતી ન મળી તેવી લગભગ 51,000 મતોની લીડથી આ વિધાનસભામાં ખૂબ સારી બહુમતી લોકસભા બેઠક પરથી આપી છે. આ વિસ્તારના કેટલાક પ્રશ્નો જે ચૂંટણી વખતે અમારા કાર્યકરોની સમક્ષ રજૂ થયા હતા એમાં ખાસ કરીને નગરપાલિકા વિસ્તારની અંદર પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે, એના અનુસંધાને અમે તમામ અધિકારીઓને સાથે રાખીને આલણસાગર ડેમ ત્યાંથી પાણી નગરપાલિકા મારફતે શહેરમાં અપાય છે એની મુલાકાત લીધી. તાત્કાલિક અસરથી ત્યાં બે કૂવામાં વધારાની મોટરો મૂકી અને પાણી નગરપાલિકા વિસ્તારમાં આપવું અને એકાદ બે દિવસમાં જ આ આલણસાગર ડેમમાં અમે સૌની યોજનાનું પાણી પણ પીવા માટે નાખવાના છીએ. એટલે અત્યારે જે થોડી જસદણ શહેરમાં પીવાના પાણીની સમસ્યા છે એકાદ બે દિવસમાં શક્ય એટલી હળવી થાય એવો અમારો પ્રયત્ન છે. એના ભાગરૂપે મુલાકાત લીધી. આરોગ્ય અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પણ થોડી સમસ્યાઓ હતી એની પણ મુલાકાત લીધી અને એના ડૉક્ટરો અને મેડિકલ પેરામેડિકલ સ્ટાફને બધાની સાથે પણ મિટિંગ કરી. નગરપાલિકાના બધા પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે પ્રાંત અધિકારી સાથે પણ જે ખાસ કરીને આ વિસ્તારના પ્રશ્નો હતા એ અંગે પણ મુલાકાત લઈ અને સત્વરે આ વિસ્તારના પ્રશ્નોનો ઉકેલ આવે એવો પ્રયત્ન કર્યો છે. આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી તરીકે જે ખાસ કરીને ચૂંટણીના સમય દરમિયાન જે ગ્રામ્ય કક્ષાએથી અને નગરપાલિકા વિસ્તારમાં રજૂઆતો થઈ હતી એ તમામ વહેલી તકે એ પ્રશ્નોનો ઉકેલ આવે એના ભાગરૂપે અમે આગામી બે દિવસના દરમિયાન પણ જુદા જુદા ગામડાઓનું અને ખાસ કરીને જ્યાં લોકોને સમસ્યાઓ પીવાનું પાણી હોય, ખેતીનું પાણી હોય, પશુપાલનના વ્યવસાય હોય એવા દવાખાના અથવા તો એવા સ્થળોની મુલાકાત પણ લઈ અને વહેલી તકે એનો ઉકેલ આવે એવું અમે આ વિસ્તારના સૌ પ્રતિનિધિઓને સાથે લઈને નિર્ણય નિકાલ કરવાના છીએ.